હવે આગળ વાત કરીએ તો ધાગંધા ભાગવત ધામ ગુરુકુળ ખાતે બાલ પ્રભુને એક દિવસીય શિબિરનું આયોજન થયું. આજનું બાળક આધુનિકતામાં ડૂબેલા જીવતા રોબોટની એક પ્રતિકૃતિ ન બની જાય તે માટે ધાનગરા ભગવત ધામ ગુરુકુળના સ્વામી દ્વારા એક દિવસીય શિબિરનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. આજના બાળકો જૂની રમતો અને કુદરતી આનંદથી ઘણા દૂર જતા જાય છે અને તેમનું જીવન 24 કલાક મોબાઈલમાં ડૂબેલું જોવા મળે છે. ત્યારે આ પ્રકારની શિબિરથી બાળકોને તેમના જીવનના વિવિધ પાસામાં ધર્મ અને આનંદ સાથે તંદુરસ્ત જીવન કઈ રીતે જીવવું તેની સમજણ આપવા માટે થઈને આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ રહ્યો હતો. ત્યારે શિબિરમાં બાળકોને ભગવાનની પ્રાર્થના, સત્સંગ, પ્રવચન સાથોસાથ માતા પિતા પ્રત્યે ઋણ સ્વીકાર તેમજ શિક્ષક, ગુરુજન અને વિદ્વાન વ્યક્તિના આદર સન્માન કરી એમની પાસેથી હંમેશા શીખતા રહેવાનું માર્ગદર્શન આપી આખો દિવસ બાળકોને જુદી જુદી રમતો, ખાસ કરીને મનોરંજન સાથે તંદુરસ્તી જળવાઈ રહે તેવી રમતો રમાડવામાં આવી હતી. આ તકે એક દિવસીય શિબિરમાં 200 જેટલા બાળકોએ ભાગ લઈને જીવનપથના ઉત્તમ પાઠ મેળવ્યા હતા. ધર્મેશ રબારી, ZSTV ધાનગોત્રા.